चलो विद्यार्थी मित्रों, प्रकरण चार गणित नी अंदर द्विचल द्विघात समीकरण आपणे थोड़ो अभ्यास कर्यो हतो। बराबर ध्यानपूर्वक तमे ए समजाशो, होमवर्क ना दाखला पण पूरा करी नाखेल हशे ज। हवे आजे आपणे एनाथी एनी अंदर एक स्टेप आगळ आपणे अभ्यास करवानो छे। एना पहेला थोड़ी बेजिकली वस्तु जोईए, द्विघात समीकरण केने कहेवाय विशे आपणे वात करी हती, पण खरेखर द्विघात समीकरण आपणे कई रीते बने अने केवो एनो उपयोग थशे एने आजे आपणे थोड़ुं जोवानुं छे। तो आपणे लंबचोरसनी वात करी, आजे चोरस नहीं, चोरस ही लई शकाय पण लंबचोरस लईए। चलो आवो एक आपणे लंबचोरस लईए। तो लंबचोरसनी अंदर बे वस्तु आवे, एक परिमिति अने बीजुं क्षेत्रफळ। तो आ बंने कंडीशन छे, तो परिमिति पण बाजु साथे संकळायेली बाबत छे, क्षेत्र पण बाजु साथे संकळायेली बाबत छे। तो आपणे परिमिति आपेल होय अगर तो परिमितिनी जग्याए बाजु वच्चेनो संबंध आपी दीधो होय, एटले बाजुनो संबंधी खरेखर परिमितिनो संबंध थयो कहेवाय। અને સાથે સાથે બાજુના સંબંધ સાથે સંકળાયેલી બાબત ક્ષેત્રફળ। તો આવી બે બાબતોને સાંકળી તો કેવું આપણે સમીકરણ બની શકે, એક આપણું ઉદાહરણ રૂપે લઈએ છીએ। જો કે આવું ખાલી લંબચોરસમાં થાય એવું નથી, ત્રિકોણમાં પણ થાય, ખાસ કરીને કાટકોણ ત્રિકોણમાં। પછી ઘણા બધા પ્રશ્નો એવા છે એની અંદર ડબલ કન્ડિશન સમીકરણ એક, ત્રીજું ચેપ્ટર આપણે જોયું હતું દ્વિચલ સુરેખ સમીકરણ, એમાં શું હતું ડબલ કન્ડિશન ડબલ સમીકરણ, અહીંયા ડબલ કન્ડિશન એક સમીકરણ। જો કઈ રીતે થાય, માનો કે આ લંબચોરસ છે, એની તમને લંબાઈ અને પહોળાઈનો સંબંધ આપ્યો, ગમે તેવો આવી શકે એવું નથી, લંબાઈ ઉપરથી પહોળાઈ, પહોળાઈ ઉપરથી લંબાઈ, અગર તો પરિમિતિ ઉપરથી, કે પહોળાઈ કરતા લંબાઈ બમણાથી એક વધુ છે, એવું ગમે તે આપી શકે, ત્રણ ગણાથી એક વધુ છે, પાંચ વધુ છે, સાત વધુ છે, બમણી છે, કોઈ પણ। તો આપણે જોઈએ કે પહોળાઈ કરતા લંબાઈ બમણાથી એક વધુ છે, તો માનો કે આપણે પહોળાઈનું માપ ખબર નથી, એક્સ લઈ લઈએ, એક્સ એકમ ગમે તે, મીટર તો મીટર જે આપણે અત્યારની જરૂર નથી। હવે આ પહોળાઈ થઈ, તો લંબાઈ કેટલી છે એ પહોળાઈના અનુસંધાને છે, એટલે કે કેવી, તો કે પહોળાઈ કરતા લંબાઈ બમણાથી એક વધુ છે, તો આ પહોળાઈ કરતા લંબાઈ બમણી એટલે ટુ એક્સ, હજી એક વધુ એટલે પ્લસ વન, એવું ગમે તે આપી દીધું। તો આ એક શરત થઈ, તો આ શરત આપણે શું હતી, તો કે લંબાઈ એ પહોળાઈથી, પહોળાઈના બમણાથી એક વધુ, એટલે આપણે એની પહોળાઈ એક્સ લીધી, તો લંબાઈ કેટલી થઈ જાય, બમણાથી એક વધુ એટલે ટુ એક્સ પ્લસ વન, આટલી એની લંબાઈ થાય। હવે બીજી કન્ડિશન એવી કીધી કે ક્ષેત્રફળ ગમે ત્યાં, કોઈને કોઈ તમને ક્ષેત્રફળ આપી દીધું હોય, સો છે, બસો છે, ત્રણસો છે, એવું, એટલે તમને એમ કીધું ક્ષેત્રફળ ત્રણસો છે। આપણે અત્યારે એકમને કાંઈ નથી જોતા, તો લંબચોરસનું આપણને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ થાય। જો આવા બધા કન્ડિશનો આવશે, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે, ક્યાંક વર્તુળના ક્ષેત્રફળનો ઉપયોગ આવે, ક્યાંક ત્રિકોણના ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધનો આવે, ક્યાંક કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ આવે, આવું બધું તો આવ્યા જ રાખે બરાબર। હવે આની લંબાઈ તમે એક્સ લીધી છે, તો પહોળાઈ ટુ એક્સ, લંબાઈ ટુ એક્સ પ્લસ વન લીધી છે, અને પહોળાઈ, માનો કે લંબાઈ ટુ એક્સ પ્લસ વન, પહોળાઈ એક્સ, અને ક્ષેત્રફળ ત્રણસો, કાઉન્ટ છોડીએ તો એક્સ આને ગુણે એટલે ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ બરાબર ત્રણસો, તો ટુ એક્સનો વર્ગ ત્રણસો ને આ બાજુ લઈ લે માઇનસ વત્તા એક્સ, તો પ્રમાણે સ્વરૂપમાં લખો તો ટુ એક્સ નો વર્ગ પ્લસ એક્સ માઇનસ ત્રણસો બરાબર ઝીરો। તો આ આપણને એક સમીકરણ મળ્યું, જોવો
આ સમીકરણ છે એને આપણે જોઈએ તો દ્વિઘાત સમીકરણ છે. આપણે આની સાથે સરખામણી કરીએ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો. જો તો આ એક્સ નો વર્ગ તો અહીં ટુ એક્સ નો વર્ગ, જો બી એક્સ તો એક્સ, સી તો માઇનસ 300. તો આપણું દ્વિઘાત સમીકરણ થઈ ગયું. તો આ જે દ્વિઘાત સમીકરણ છે એની અંદર એક્સની એવી કિંમત પસંદ કરો કે આ સમીકરણનું સમાધાન થાય, એટલે કે આના આનો જવાબ શૂન્ય થઈ જાય, સામે શૂન્ય છે. તો એ પસંદ કરેલી એક્સની કિંમત એ આ સમીકરણનો ઉકેલ થાય. આ રીતે આખી આખી જે કન્ડિશન આપી હતી એના ઉપરથી કેટલી લંબાઈને પહોળાઈ થાય એ હવે આપણે ઉકેલી શકીએ. તો આવી બધી બાબતોનો ઉપયોગ આજકાલ જ થાય છે એવું નથી, તો વર્ષો પુરાણો છે. અહીંયા તમારે એક્સની એવી કિંમત શોધવાની છે કે આ સમીકરણનું સમાધાન કરે, તો એ કિંમત એક જ હોય એવું નથી હોતું, ઘણી વખત બે હોય. હા, તમે કહો ત્રણ ચાર હોય એવું ન બને, કા એક હોય કા બે હોય એ બની શકે, એટલે અથવા ન પણ હોય. ભૂલ ભરેલી કેટલી વાર કન્ડિશન મૂકેલી દીધી હોય તો ન હોય, આપણે દાખલા આવશે ત્યારે જોશું ખરેખર એની અંદર એક્સની કિંમત પ્રાપ્ત થાય કે ન થાય એ પણ નક્કી કરવાનું છે આપણે. તો આવી બધી બાબતનો અભ્યાસ આપણે એમ થાય કે આ તો હવે આપણે શીખાના, અત્યારે આપણે આધુનિક, પણ એવું નથી. અગાઉના સમયમાં પણ આનો ઉપયોગ થતો, હા એમાં સુધારા ચોક્કસ થયા, સમય પ્રમાણે સંશોધન થતા ગયા અને નવી નવી બાબતો સામે આવી, સુધારા થયા. તો એની આપણે વાત કરીએ, સૌ પ્રથમ બેબીલોન વાસીઓ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરી ઉપયોગ કરીને ઉકેલ મેળવતા લ્યો. બેબીલોન વાસીઓ યાદ રાખવાનું છે, એક માર્ક ની અંદર ક્યારેક પૂછી નાખે. આનો ઉપયોગ કરતા કેટલા પ્રમાણમાં કરતા, શું કઈ કરતા, એવી કઈ આપણે જરૂરિયાત નથી કે અગાઉના સમયની અંદર, એટલે કે કઈ સંસ્કૃતિના લોકો છે આનો ઉપયોગ કરતા. તમને વિકલ્પ આપ્યો, સાચો કુટુંબ પૂછ્યો તો આપણને ખબર હોય છે કે બેબીલોન વાસીઓ આનો ઉપયોગ દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરેલો છે અને તેનો ઉકેલ મેળવ્યો છે. અને તે શું કરતા કે બે સંખ્યાઓ, ખાસ કરીને એનો ઉપયોગ એવો હતો, બે સંખ્યાનો ગુણાકાર અને સરવાળો, એટલે કે બે સંખ્યાનો સરવાળો અને ગુણાકાર તમને આપેલા હોય તેના ઉપરથી સંખ્યા મેળવવાની. તમને એમ કે બે સંખ્યા એવી છે જેનો સરવાળો 7 અને ગુણાકાર 12 છે, લ્યો સંખ્યા મેળવો. તો આપણે તો અવયવની અંદર ભાગ પાડતા, ગુણાકાર 12 હોય, સરવાળો 7 હોય, 4 × 12, એ જ વસ્તુ દ્વિઘાત સમીકરણની અંદર આપણે બનાવી નાખીએ અને પછી એ સમીકરણ બનાવીને ઉકેલ મેળવવાનો. ઉકેલ મેળવતા આપણને બધાને આવડે છે, સમીકરણ મેળવવાનું શીખવાનું થાય. પણ બેબીલોન વાસીઓ તેનો ઉપયોગ કરતા. એ સિવાય ઇક્વિલિટ છે એને પણ, ઇક્વિલિટે પણ દ્વિઘાત સમીકરણને ઉકેલ મેળવાને જે એને એની નજીક જ ટૂંકમાં ઉકેલ મેળવવાની પદ્ધતિઓ છે એને સોયધીથી મેળવવાને સમકક્ષ ઘણી બધી બાબતો ઇક્વિલિટે પણ લીધી, એટલે ખાસ એ પણ યાદ રાખવાનું, ઇક્વિલિટે પણ તેનો ઉપયોગ કરેલો. આપણે કહીએ ભારતમાં આવા કોઈ દ્વિઘાત સમીકરણના ઉપયોગને સંશોધનોને એની કાંઈ કોઈ અગાઉની ઇતિહાસની અંદર, ભૂતકાળની અંદર આવી કોઈ બાબતો ખરી? હા, તો એની અંદર બ્રહ્મગુપ્ત, તો બ્રહ્મગુપ્ત છે ગણિતશાસ્ત્રી, કદાચ તમે નામ સાંભળ્યું હશે. એને પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેની સૂત્ર આપેલું, એટલે કે દ્વિઘાત સમીકરણો ના ઉકેલનું સૂત્ર. સૂત્ર આપે પણ એ સંપૂર્ણ પૂર્ણ નહોતું, પણ ત્યાર પછી જે આપણા ખાસ ગણિતશાસ્ત્રી શ્રીધરાચાર્ય એને દ્વિઘાત સમીકરણનો સ્પષ્ટ ઉકેલ મેળવ્યો અને ઉકેલ મેળવવા માટેની પૂર્ણ રોગની રીત આપી, એટલે કે એને દ્વિઘાત સમીકરણના ઉકેલની પૂર્ણ વર્ગની રીત આપી.
તો ભારતના કયા ગણિતશાસ્ત્રીએ દ્વિઘાત સમીકરણના ઉકેલની પૂર્ણ અર્ગની રીત આપી અથવા તો એને સ્પષ્ટ ઉકેલ મેળવવાની પદ્ધતિ આપી? તો શ્રીધર આચાર્ય. અને ઉકેલનું સૂત્ર આપ્યું એમ કહીએ તો બ્રહ્મગુપ્ત. જોજો, બેમાં લોચો નથી જાય. પૂર્ણ અર્ગના રીત ને જે ઉકેલની પદ્ધતિ છે, ઉકેલની પદ્ધતિઓ આપણે જે આવે છે એમાં અવયવથી બીજ, પૂર્ણઅર્ગથી બીજ અને એક વિવેચક જેને આપણે સૂત્રની રીત કહીએ છીએ એનાથી બીજ, આપણે ત્રણ રીતે બીજ શોધવાના છે. એમાં પૂર્ણઅર્ગની રીત છે, પૂર્ણઅર્ગની રીત અને સૂત્રની રીત એક જ, પણ ઉકેલ મેળવવાની બાબત આવે અને કે જેને સૌ પ્રથમ ઉકેલ મેળવ્યું દ્વિઘાત સમીકરણ તો આપણે એમાં સિદ્ધરાચાર્ય, અને ઉકેલનું સૂત્ર કહીએ તો બ્રહ્મગુપ્ત એની અંદર લેવાનું છે. એ સિવાય વિશ્વની અંદર દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કર્યો હોય અને એને આપણને કોઈ બાબતની જાણકારી હોય તો એની અંદર આપણે જોઈએ તો આ બંને તો ભારતીય થયા. એ સિવાયની અંદર અલ ખ્વારિઝમી એ નામના ગણિતશાસ્ત્રીએ પણ તેનો અભ્યાસ કર્યો છે. નામ થોડાક આ બધા મિક્સ હોય છે, મુસ્લિમ અને ખ્રિશ્ચિયન જેવા, એટલે તમારી ચોપડીની અંદર પેજ નંબર 59 અને 60 ઉપર આ બધા ઉલ્લેખ છે જ. એટલે અલ ખ્વારિઝમીએ પણ આનો અભ્યાસ કર્યો. એ સિવાય અબ્રાહમ બાર યા હાનાસીએ પણ આનો, જે યુરોપના ગણિતશાસ્ત્રીય છે, એને પણ આનો ઉપયોગ કરેલો છે. અબ્રાહમ બાર યા, આખું નામ આખું વિચિત્ર છે, જો અબ્રાહમ બાર યા હાનાસી એ પણ યુરોપનું એક પુસ્તક લખ્યું છે જે લિબર ઇમ્બ્રેડ્રોરમ, આ પુસ્તકની અંદર પણ એને દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કર્યો છે. ખાસ આવા બધા તો ઓછા પૂછાય, પણ આપણા ભારતીય ગણિતશાસ્ત્રી છે એના ઉપરના પ્રશ્નો પૂછવાની શક્યતા ગણી શકાય. તો આવું જે દ્વિઘાત સમીકરણ આપણને મળે એક્સનો વર્ગ વત્તા બી એક્સ પ્લસ સી સ્વરૂપમાં, જો આ પ્રમાણિત સ્વરૂપમાં છે. હવે તમને દ્વિઘાત સમીકરણ કોઈ પણ હોય તો એને પ્રમાણિત સ્વરૂપની અંદર આપણને આવડવું જોઈએ, અને તમને આ પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ જાય પછી એબીસી નક્કી કરતા આપણને આવડવું જોઈએ. જો એ એક્સનો વર્ગ એટલે અહીંયા એ થઈ જશે, એટલે અહીં એ બરાબર 5, પછી આ બી થાય તો બી બરાબર -4, અને આ સી સી બરાબર 3. તો આ પ્રમાણિત સ્વરૂપમાં છે. ઘણીવાર પદો ખૂટતા હોય, તમને એવું આપી દીધું 4x² = 6 અથવા તો ગમે તે 5 આપી દીધું, હાલો તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો પહેલા એક્સના વર્ગવાળું પદ, એક્સવાળું પદ નથી એટલે 0x, પછી અચળ પદ બરાબર 0, આ પ્રમાણિત સ્વરૂપમાં થઈ ગયું કહેવાય. એમાંથી એબીસી નક્કી થાય. અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપના પ્રશ્નો કોઈ ન આવી શકે આવા, પણ આપણે ઉકેલ મેળવવા માટે એને પ્રમાણિત સ્વરૂપમાં પહેલાં લખવું ફરજિયાત છે. તો હવે ઉકેલ મેળવવાની ત્રણ રીતો, અવયવની રીત, ચાલો ઉકેલની ત્રણ રીતમાં એક અવયવની, પછી બીજી આવે છે વિવેચકની રીત અથવા ડેલ્ટા કહેવાય, એને સૂત્રની રીત પણ કહે છે, અને ત્રીજી પૂર્ણઅર્ગની રીત. આજે આપણે અવયવની રીતે બીજ કઈ રીતે મેળવાય તે આપણે શીખીશું, બરાબર. પછી એક પછી એક એક રીતો લેતા જશું, અને પછી એના ઉપર આધારિત બધા જ જે કુટ પ્રશ્નો બને એના ઉકેલ મેળવવાનું થાય અને ચેપ્ટર પૂરું થઈ જાય. ચેપ્ટર બહુ મોટું નથી, પણ નબળા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે બીજગણિતના ચેપ્ટર હોય એ નબળા વિદ્યાર્થીઓને થોડાક અઘરા લાગતા હોય છે. તો ચાલો હવે આપણે અવયવથી કેવી રીતે બીજ શોધવા એ જોઈએ. તો આપણે આજે અવયવની રીતે બીજ શોધવા માટેની વાત કરીએ. આમ તો આ વસ્તુ તમે શીખેલા જ છો, નવી કાંઈ મારે શીખડાવવાની નથી. કેમ? તો કે બહુપદીમાં આપણે શૂન્ય શોધવાનું શીખી ગયા એ જ વસ્તુ. પણ અહીંયા આપણે ફક્ત બહુપદી કરતાંય સરળ, શું કામ કે અહીંયા ફક્ત દ્વિઘાત સમીકરણનો જ બીજ શોધવાનો, ત્રિઘાત એકઘાત એવું કાંઈ નહીં. એટલે અવયવ ફક્ત તમારે ફક્ત ક્યાં આવે, કાવક્ત ફતના આવે અથવા ભાગલા પાડવાની રીત, બે જ વસ્તુથી પતી જાય. તો દ્વિઘાત સમીકરણ તમને આપ્યું હોય કોઈ પણ, માનો કે આપણે દ્વિઘાત સમીકરણ છે પ્રમાણિત સ્વરૂપમાં ગણીએ, x² + ઓર -bx અને +ઓર -c = 0,
અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. આના ટૂંકમાં આપણે એવી એક્સની કિંમત શોધવાની કે એ બહુપદીનું મૂલ્ય છે, એટલે કે અહીંયા સમીકરણનું મૂલ્ય શૂન્ય થઈ જાય એટલે બંને બાજુ સમાધાન થાય. તો એવી રીતે શોધવાના હોય. આપણે આ થોડાક ઉદાહરણો જોઈએ. જો બહુ સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ હોવા છતાં લાસ્ટ પરીક્ષા એટલે કે માર્ચ 2020માં દ્વિઘાત સમીકરણના બે પ્રશ્નો પૂછાના, અથવા માં તો એક એટલે ઓમ બે એટલે એક બબે માર્કમાં. તો એમાં અવયવની બે અવયવની રીતે જ બીજ શોધવાના બોલો, અને એ પ્રશ્નની અંદર પૂછાણા. તો એનો અર્થ એવો થયો કે ત્રણ રીતના આપણે દાખલા છે, ભાઈ ત્રણ રીતના દાખલાઓ છે એ બરાબર રીતે ત્રણે ફાવી જાય એટલે તમારે બે અથવા ત્રણ માર્કનો એક પ્રશ્ન પાકો, એ ફાઇનલ આવે જ. ત્રીજા ચેપ્ટરમાં આપણે કેમ લોપની આદેશની ચોકડી ગુણાકાર રહેતી, એ ત્રણ રીત પાકી કરી નાખો એટલે બે માર્કનો દાખલો આવે અને પૂછાણો તો જ, એમાંય બે માર્કનો પૂછાણો, આમાંય બે. પણ તકલીફ એ હતી કે બેના અઘરા દાખલા પૂછાણા એટલે હાવ નબળા વિદ્યાર્થીઓને તકલીફ પડે. તો એનો અર્થ એ થયો કે આપણને એના અઘરા આવડવા જોઈએ. ચાલો આપણે અમુક ઉદાહરણો લેતા જઈએ. અરે એક લઈએ, જો એટલે સિમ્પલને સાદું લ્યું, તમને આમાં બીજી કંઈ લપન છપ્પન નહીં આવે. માનો કે એક્સનો વર્ગ માઇનસ પચીસ બરાબર ઝીરો ના બીજ શોધો લ્યો. તો અહીંયા બીજ શોધવા માટે તમારે આના બીજ માટે ઝીરો લેતા કેવું કાંઈ નહીં, ડાયરેક્ટ આપી દીધું છે, સીધા બીજ જ શોધવાના. તો દાખલો તમે ગણતા હોય એક્સનો વર્ગ માઇનસ પચીસ બરાબર ઝીરો. તો અહીંયા દ્વિઘાત છે જો એક્સનો વર્ગ એટલે દ્વિઘાત સમીકરણ થઈ ગયું, એક્સ વાળું પદ નથી. અને પદ કેટલા છે? બે જ. બે પદ હોય તો વર્ગ તફાવતની રીતે જ અવયવ આવશે, ફાઇનલ આ વસ્તુ, બીજું કશુંમાં થાય જ નહીં. ચોથા ચેપ્ટર દાખલામાં બધું ફિક્સ જ હોય. તો વર્ગ તફાવતની રીતે એટલે બે પદ હોવા જોઈએ છે જ, જો વચ્ચે માઇનસ હોવું જોઈએ. બંનેના વર્ગમૂળ નીકળવા ફરજિયાત નથી, એક્સના વર્ગમૂળ તો નીકળે જ, અહીંયા નીકળે અથવા ન નીકળે એ ચિંતા નથી કરવાની આપણે, પણ વચ્ચે માઇનસ આવે ફાઇનલ. મિત્રો, થોડીક જ બુદ્ધિ આપણે ગણિતમાં વાપરીએ તો આપણને ઘણું બધું ગણિત આવડી જાય. ગણિત એવી વસ્તુ કંઈ અઘરી નથી કે આપણને ન જ આવડે, પણ જરૂરી છે આપણા હકારાત્મક અભિગમની સમજવાની, અમુક વસ્તુ જે ચોક્કસ હોય એને યાદ રાખવાની. ગણિત ગણવા ખાતર ગણો તો ગણિત કોઈ દી ન આવડે, સમજીને ગણો તો ગણિત તરત આવડી જાય. અને વધુમાં વધુ માર્ક મેળવવા હોય, સફળ થવું હોય કોઈ પણ ધંધા વ્યવસાય ભણવામાં, તો એનું જેટલું ગણિત સ્ટ્રોંગ એટલો એ વધારે સફળ થાય, ઝડપથી સફળ થાય. એટલે ગણિત છે એને પોતાનો રસનો વિષય બનાવી નાખો અને સમજવાનો પ્રયત્ન કરો. જો અહીંયા આપણે એક્સનો વર્ગ માઇનસ પચીસ બે પદ છે તો વર્ગ તફાવતના વ્યો પાડીએ, પહેલા પદનું વર્ગમૂળ માઇનસ બીજા પદનું વર્ગમૂળ, પહેલા પદનું વર્ગમૂળ વધતા બીજા પદનું વર્ગમૂળ. જો બે કાઉન્સ આવી ગયા, બે કાઉન્સનો ગુણાકાર ઝીરો છે એટલે બંને કાઉન્સમાંથી કોઈ પણ એક ઝીરો હોય, એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો અથવા એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો, એક્સ બરાબર પાંચ અથવા એક્સ બરાબર માઇનસ પાંચ, આ બંને કિંમત આમાં વારા ફરતી મૂકો એટલે સમાધાન થાય. અહીંયા તમને ઉકેલ મળી ગયો, ઉકેલ માઇનસ પાંચ અને પાંચ. લ્યો બીજું એક આદુ જોઈએ. જો અહીંયા બાર એક્સનો વર્ગ માઇનસ વીસ અથવા ગમે તે બીજું લઈ લે, આપણે અવયવ ત્રીસ લઈ લે, આવો જો આવું કંઈ પણ છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે બે પદ છે, તો બે પદ હોય તો ફિક્સ જ હોય, વર્ગ તફાવતના અવયવ આવે જ. અને તમે કહેશો વચ્ચે માઇનસ નો હોય ને પ્લસ હોય ને બે પદ હોય તો તો ઉકેલ ન મળે, તો એનો ઉકેલ મળે નહીં. તો ચાલો આને આપણે અવયવ પાડીએ વર્ગ તફાવતના, તો બહારનું તો વર્ગમૂળ નીકળે નહીં તો રૂટ બાર, એક્સ વર્ગનું એક્સ, ત્રીસનું ન નીકળે તો રૂટ ત્રીસ, એક વાર વધતા અને એક વાર ઓછા, ગમે ત્યારે પેલા ઓછા લખો તો પછી વધતા, પેલા વધતા લખો તો પછી ઓછા. હવે આના બરાબર ઝીરો, અહીંયા પણ ઝીરો,
કોઈ એમ કે 12માં તો 4 તરી 12 થાય, વર્ગમૂળ નીકળે કાઢવાનું છે, જે નીકળે એના વર્ગમૂળ કાઢવાના જ હોય, પણ પહેલા અથવા છેલ્લે ગમે તે કાઢી શકો. √3 સોબત જશે એટલે માઇનસ. અહીંયા પણ એમ જ √3 સોબત જશે એટલે માઇનસ, અહીંયા માઇનસ હતા તો પ્લસ થયા, અહીંયા પ્લસ હતા તો માઇનસ. √12 ને છેદમાં જવા દો એટલે એક્સ ની કિંમત મળે. અહીંયા પણ એમ જ. આ તો સાદુરૂપનો ભાગ છે, મોટા ભાગનાને આ બધી વસ્તુ આવડતી જ હોય, પણ છતાંય કોઈને કાચું હોય તો સમજી શકે. હવે જો અહીંયા છેદ ઉડાડવા કે નહીં, ઉડતો હોય તો ઉડાડવાના, ટોપી ટોપી વાળાના છેદ ઉડે, ટોપી વિનાના ટોપી વિનાના, અહીંયા ટોપી વિનાના કોઈ છેદ નહીં, તો અહીંયા ટોપી વાળા છેદ ઉડે. 6 ઉડે, જો 6 5 30, તો બે ની સંયુક્ત ટોપી થઈ જાય, તો અલગ રાખો, પણ ટોપી સાથે જ છેદ ઉડે એ ફાઇનલ વસ્તુ. તો 2 × 6 છેદ ઉડે એટલે 6 5 30 એટલે √5, અહીંયા 6 એટલે √2, જો 2 ઉડી ગયા. સંયુક્ત વર્ગમૂળ નિશાની કરીને પણ છેદ ઉડાડી શકો. અહીંયા એ જ રીતે માઇનસ √5, 6 ઉડાડવાનું √2. સામાન્ય રીતે છેદની અંદર રૂટવાળું પદ રાખવાનું થતું નથી, અને અમુકમાં તમને ગણિતની અંદર અમુક જગ્યાએ રાખેલું હશે, અમુક જગ્યાએ નહીં રાખેલું હોય, પણ આપણે એક ધ્યેય જ રાખવાનો, છેદમાં રૂટવાળું પદ નહીં રાખવાનું. તો આ તો છેદમાં √2 છે, તો ઉપર નીચે √2 વડે ગુણી નાખો, તો ઉપર √10 છેદમાં √2 ગુણ્યા √2 એટલે 2, જો વર્ગમૂળ નીકળી ગયો. એ જ રીતે અહીંયા ઉપર નીચે √2 વડે ગુણી નાખો, તો ઉપર √10 છેદમાં 2 એટલે તમને અહીંયા ઉકેલ મળી ગયો કે માઇનસ √10 ના છેદમાં 2 અને પ્લસ √10 ના છેદમાં 2, એટલે આ રીતે આપણે ઉકેલ મેળવી શકીએ. ટૂંકમાં આવી એવો જ છે. બાકીના દાખલાઓ તો છે એ સિમ્પલ હોય છે. જો આપણે એક બીજો દાખલો ગણીએ ઉકેલ મેળવવાનો, હવે છે 6x² માઇનસ એક્સ માઇનસ 2 = 0, એટલે આના બીજ શોધવા, તો ઉકેલ મેળવો, બીજ અને ઉકેલ 2 એક જ. તો અહીંયા હવે 3 પદ છે, તો 3 પદમાં આપણે બીજ શોધવા હોય તો અવયવ પાડવાના, તો 3 પદમાં ભાગલા પાડવાના, રીતે આપણે જાણીએ જ છીએ. તો પહેલા તો અહીંયા એની જગ્યાએ 6 છે, અહીંયા માઇનસ 2 છે, એટલે 2 નો ગુણાકાર, 6 × 2 = 12, એટલે 6 × 2 એટલે 12, એટલે ગુણાકાર આપણે 12 મેળ્યો. હવે છેલ્લા પદની નિશાની જો આપણે અવયવ પાડવાની રીત પાછી થોડી તાજી થતી જાય, અને વચ્ચેના પદની સંખ્યા, તો હવે ગુણાકાર 12 થાય અને બાદબાકી 1 થાય, તો એવા ભાગ પાડો 4 × 3 = 12, જો ગુણાકાર 12 થયો અને 4 અને 3 ની બાદબાકી, તો એની બાદબાકી લ્યો તો 1 થાય. આ માઇનસ 1 બાદબાકી થવી ફરજિયાત નથી, હો આ બતાવે છે કે બાદબાકી 1 થવી જોઈએ છેલ્લા પદની નિશાની, અને બાદબાકી 1 થવી જોઈએ, તો 4 અને 3 તમે લ્યો તો એની બાદબાકી 1 થાય, એટલે અહીંયા આપણે બાદબાકી લેવાનું થાય ને ગુણાકાર, તો અહીંયા આપણે એને ભાગ આવી ગયા 6x² 4x અને 3x, જો જે ભાગ આવ્યા છે 4 અને 3 એ અહીં મૂકી દેવાના. અવયવ જેને હજી કાચા હોય, એને સાદુરૂપના દાખલામાં મેં ખૂબ સારી રીતે શીખડાયું છે, એને એ અવયવ તૈયાર કરવાના. ઘણા બધા દાખલાઓ છે, અને અહીંયા ફરજિયાત આપણને અવયવ આવડવા જોઈએ. હવે બાદબાકી છે એટલે બંને પદોમાં મોટાની મધ્યમ પદ જેવી નિશાની, અને નાનાની એનાથી વિરુદ્ધ. હવે બબેમાંથી કોમન, તો આમાંથી 2x કોમન નીકળે, 6 અને 4 માંથી 2 કોમન, 2x એટલે 3x - 2 વધે. આમાંથી કાંઈ કોમન નથી કરતો, તો 1 તો નીકળે જ, લખવાનો છે. આ પદ પ્લસ છે એટલે +1, આ બંને કાઉન્ટ સમાન આવવા જ જોઈએ, તો એને આપણે કોમન લઈ લઈએ આ બંને કાઉન્ટ્સને, તો 2x + 1 = 0, તો 3x - 2 = 0, અથવા
टू एक्स प्लस वन बराबर जीरो, बेव बाद जाए एटले प्लस थी जाए, टूंक में एक्स की किंमत मेळवानी छे त्रण छेद में आवी जाए। एज रीते एको बाद जाए एटले माइनस वन, एक्स बराबर माइनस एक ना छेद में बे। तो अहीं तमने उकेल मळी गयो बे तृतीयांश अने माइनस एक तृतीयांश। एटले आ रीते जो अवयव आपणे शून्य शोधता हता एज वस्तु छे, उकेल मेळवी शकाय। हजी आपणे एक बे दाखलाओ छे एने आपणे जोईए। चलो मित्रों, अहीं जो अंदर रूटवाड़ी संख्या आवे, रूटवाड़ी संख्या मोटा भागे वच्चे आवे, घणी वक्त ए ने सी नी जगह आवे, क्यां आवे ई नक्की न होय, आवे खरी। अने आपणे प्रश्न थाय के आवा न पूछाय, पण बोर्ड मार्च 2020 नी अंदर आवा ज प्रश्न पूछ्यो अने बे रूटवाड़ा अथवा पूछ्या। एटले जे विद्यार्थीओ गंभीरताथी गणित गणता तेने बहु वांधो नथी आव्या, पण उड़झुड़िया होय, હાલ એવું અઘરું ન પૂછે અને લેટ ગો કરતા હોય ભણાવતી વખતે, એને દાખલા ન આવડ્યા। હજી પણ મેં તમને સાદરૂપમાં અવયવ શીખડાવ્યા ત્યારે આવા રૂટવાળા ઘણા લીધા હતા, છતાં પણ આજે હું તમને રૂટવાળો શીખડાવું છું, પછી લેસનમાં આપીશ રૂટવાળા ઘણા, અને નહીં આવડે પાછા અંદર શીખડાવીશ, બરાબર? પણ આવડવા ફરજિયાત છે, શીખી લીધા પછી એ આવડવા ફરજિયાત છે, એટલે બરાબર ધ્યાનપૂર્વક જોવો। तो हवे आपणे आना बीज शोधवा होय तो जो अहींया केटलाय अलग अलग पद्धतिओ अपनावे छे, पण आ रूटवाळावेथी आ तमारी एक पद्धति काममां नहीं आवे। ए जे अलग अवयव पाड़वानी अलग अलग पद्धतिओ भागला पाड़े ने ओलू पाड़े ने आ रूटवाळाने भागला पाड़ीने करी दे, साचा कहेवाय, अहींया गोटा वाड़ दे छे। एटले हेलामां ए बधुं हेलू शीखडावी रह्यो, पण अघरू शीखडावता ज नथी। जो अहींया आपणे आ बेनो गुणाकार करीए, अरे त्रण दू ने छ, એટલે ગુણાકાર છ થવો જોઈએ, છેલ્લા પદની નિશાની એટલે પ્લસ, વચ્ચેના પદની સંખ્યા બે રૂટ છ, ગુણાકાર પ્લસ છ ખાલી છ અને સરવાળો બે રૂટ છ, તો સરવાળામાં રૂટવાળા છ આવ્યા, એટલે એનો અર્થ એ થયો કે જ્યારે તમે સરવાળો રૂટ છ કરવા માંગો છો તો કારણ કે ટોપીવાળા ન ટોપીવાળા સાથે જ એટલે કે સજાતીય પદનો જ સરવાળો થાય, એટલે સરવા બંને ભાગ આવે એમાં રૂટ છ જ આવવા જોઈએ, તો જ આ દાખલો થાય, નહીં તો ન થાય। સરવાળો બાદબાકી રૂટવાળું આવે એટલે બંને ભાગ રૂટવાળા હોય, ફાઇનલ વસ્તુ મગજમાં યાદ રાખી લ્યો, લખી જ લ્યો કે સરવાળો અગર તો બાદબાકી રૂટવાળું હોય તો બંને ભાગ રૂટવાળા જ આવે। તમે કહે સાહેબ ગુણાકારમાં તો છ માં રૂટ નથી, પણ આ બંને ભાગ રૂટ છ વાળા આવ્યા એનો તમે ગુણાકાર કરો તો રૂટ છ ગુણ્યા રૂટ છ એટલે છ થઈ જવાનું, જો આ રીતે। હવે અહીંયા કઈ સંખ્યા મૂકવી પછીનો પ્રશ્ન છે, પહેલો તો પ્રશ્ન તમારે રૂટવાળા ભાગ આવશે કે નહીં એ ફાઇનલ કરવાનો છે। ક્યારે રૂટવાળા ભાગ આવે, હજી પણ કાન ખોલીને સાંભળી લ્યો, જેના કાનમાં મેલ હોય મેલ કાઢી નાખે મિત્રો, અને બરાબર ધ્યાનપૂર્વક એક મગજમાં ઉતારી લઈએ। આવા હું તમને 8-10 દાખલા આપીશ ગણવાના, અને બધાની પ્રેક્ટિસ થવી જોઈએ। સરવાળો અથવા બાદબાકીમાં રૂટવાળું પદ આવે એટલે બંને ભાગ રૂટવાળા જ હોય એ લખી જ નાખવાના, પછી ગુણાકારમાં જોવાનું રૂટવાળું નથી એટલે એ બેનો ગુણાકાર કરી નાખો। હવે અહીંયા તમારે છ જોઈએ છે તો રૂટ છ ગુણ્યા રૂટ છ એટલે છ થઈ ગયા, એટલે ફાઇનલ ભાગ થઈ ગયા, પણ સરવાળો બે જોઈએ છે તો આ બેન સરવાળો કરી નાખો। માની લ્યો કે અહીંયા ત્રણ જોતા હોત તો અહીંયા બે મૂકે ને એક મૂકે, બે રૂટ છે ને એક રૂટ છે એટલે ત્રણ રૂટ છે, તો અહીંયા એ પ્રમાણે કંઈક જવાબ આવે તો અહીંયા બે આવે તો રૂટ છ ગુણ્યા રૂટ છ અને બાર થાત, તો ગુણાકાર બાર થાત અને સરવાળો ત્રણ રૂટ છ થાત, તો દાખલો આવશે એટલે આપણે જોશું। પણ અત્યારે આ રીતે આને ભાગ થયા, હવે અહીં તમે ભાગ મૂકો ત્રણ એક્સ નો વર્ગ, હવે આ બંને ભાગો છે રૂટ છ રૂટ છ, અહીંયા તમારે સમાન આવ્યા તો બંને રૂટ છ રૂટ છ લખી નાખો, રૂટ છ એક્સ અને રૂટ છ એક્સ, સરવાળો છે એટલે બંને નિશાની મધ્યમ પર જેવી, એ તો આપણા નિયમ ચાલુ જ, એમાં કોઈ ફેરફાર નહીં, કોમન। હવે કોમન કાઢવામાં રૂટવાળા પદ આવે એટલે એમાં કાળજી રાખવી પડે, તો પહેલા તો જે એક્સ નો વર્ગ ને એક્સ એટલે કોમન નીકળી ગયા। હવે અહીંયા ત્રણ છે અને અહીંયા રૂટ છ છે, તો બંનેમાં કઈ વસ્તુ સમાન કહેવાય? જો અહીંયા હું તમને આપું ત્રણ એટલે રૂટવાળની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો
तो त्रण एटले बे वखत रूट त्रण गणाय। चलो जो आ रीते तो एनो अर्थ थयो कि अहींया रूट त्रण छे अने रूट छ एटले आपणे विचारी शकीए कि रूट त्रण गुणा रूट बे गणाय। तो जो बन्ने मां रूट त्रण कॉमन थया, ठंडा मगज थी विचारवानुं, उतावळ करवानी नथी, अहींया रूट त्रण गुणा रूट त्रण बे वखत कहेवाय, अहींया रूट त्रण गुणा रूट बे गणाय, तो बे मां रूट त्रण समान छे तो रूट त्रण कॉमन लो, तो हजी अहींया एक रूट त्रण वधे जेथी करीने काउंट छूटे एटले त्रण थी जाय अने एक एक्स वधे। अहींया रूट त्रण गुणा रूट बे एटले रूट बे वधे। हवे अहींया प्रश्न, पहला तो अहीं माइनस छे एटले माइनस कॉमन फाइनल। हवे अहींया रूट त्रण गुणा रूट बे गणाय हमणां ज आपणे कीधुं, तो रूट बे एटले बे एटले रूट बे बे वखत, तो एमां रूट बे सरखा थया, जो तो आपणे रूट बे लई लईए तो अहींया रूट त्रण वधे, माइनस कॉमन गए निशान उल्टे, अने बे एटले बे वखत रूट बे, एक रूट बे वधे बराबर जीरो। हवे काउंट सरखा छे, कॉमन लई लईए तो हवे रूट त्रण एक्स। हवे तो अहींथी तो आपणे सामान्य फावे आ वस्तु, तो हवे दसमा वाला विद्यार्थीओ माटे कॉमन गणाय, बंने बाजु जीरो, रूट बे ओ बाजु जाय એટલે પ્લસ થઈ જાય, રૂટ ત્રણ છેદમાં આવી જાય, અહીંયા પણ એ જ રીતે ઓ બચ જાય એટલે પ્લસ, અહીંયા જો માઇનસ એકવાર માઇનસ બેમાં સમાન જ આવ્યા છે અને આવી શકે, સમાન આવે તો આપણે એની કંઈ ચિંતા કરવાની નથી, એટલે આ રીતે આપણને ઉકેલ મળે। હવે આ દાખલો ઉદાહરણ પાંચ છે તમારું, ચોપડી મેં આ રીતે જ ઉકેલ લખી નાખ્યો છે, પણ મેં તમને કીધું કે છેદમાં રૂટવાળી સંખ્યા છે એ ગણિતની અંદર યોગ્ય નથી, કારણ કે છેદ છે એ આપણે સમય જ રાખવાનો હોય, એટલે તમારે જ્યારે જ્યારે છેદનું છેદ છે એનું સમીકરણ કરવું હોય તો છેદમાં રૂટ હોય એટલા જ વડે ઉપર નીચે ગુણી નાખવાના, એટલે રૂટ બે ગુણ્યા રૂટ ત્રણ એટલે રૂટ છ છેદમાં ત્રણ। અહીંયા પણ રૂટ છ છેદમાં ત્રણ, એટલે તમને ઉકેલ મળી ગયો રૂટ છ ના છેદમાં ત્રણ બે વખત। હવે ઘણી વખત આપણે સમાન ઉકેલ હોય તો શૂન્યોની અંદર આપણે એક જ લખતા હતા, પણ અહીંયા બે હોય તો બે લખવા, એટલે આ રીતે એનો ઉકેલ આપણને મળે। ટૂંકમાં આ થોડો અઘરા દાખલાની અંદર આપણે એનો સમાવેશ થાય। હવે અવ્યવથી આપણે બીજ શોધો હોય, અપૂર્ણાંક હોય તો એના આપણે લસા લેવા પડે, જે આપણે અપૂર્ણાંકવાળા દાખલાઓ છે એક કારે એટલો બધો આપણે નહીં લઈએ, પણ ટૂંકમાં એક બીજું એક ઉદાહરણ લઈ લઉં, કારણ કે એના પછીના ઉકેલમાં આપણે અપૂર્ણાંકવાળા દાખલાઓ છે લસાવાળાઓ છે એ લેશું બરાબર। હવે એક આ એક બીજું ઉદાહરણ તમને આપી દઉં, આવો રૂટવાળો દાખલો છે, જો ઘણા બધા રૂટવાળા હું તમને લેસનમાં આપવાનો છું, ખાસ આવડવા જોઈએ, આના બીજ શોધવા છે લ્યો। તો આ દાખલાઓ આપણે ગણવા છે, ડાયરેક્ટ જ હવે એવું લખીશ, તો પહેલાં તો રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ એટલે પાંચ થઈ જાય, જો એટલે ગુણાકાર પાંચ, અને માઇનસ ચાર એટલે છેલ્લા પદ નિશાની માઇનસ અને બાદબાકી ચાર લ્યો। જો અહીંયા રૂટવાળા પદ છે, અહીંયા નથી, તો અહીંયા રૂટવાળા પદ ન હોય તો આપણે કોઈ ચિંતા કરવાની નથી, રકમમાં ભલે ન હોય, આપણે તો આની વસ્તુ અહીંયા આવી ગઈ, ગુણાકાર પાંચ ને બાદ બાકી ચાર, તો આપણે ગુણાકાર પાંચ ને બાદ બાકી ચાર લેવી હોય તો પાંચ એકુ પાંચ, તો પાંચ અને એક અને ચાર અને એક અને બાદ બાકી એટલે પાંચ અને એક, તો આનો ગુણાકાર પાંચ થવાનો છે અને બાદ બાકી ચાર થવાની છે, તો અહીંયા રૂટવાળા પદ હતા તો એનો ગુણાકાર તો પ્લસ રૂટ વિનાનો આવી ગયો અને આ વચ્ચેનું પદ તો છે જ, તો આપણે રૂટવાળાની કોઈ ચિંતા જ કરવાની નથી, હવે આપણે તો આપણો જે ભાગ છે આવી ગયા એટલે પૂરું, પણ અવયવ પાડવા એટલે કોમન કાઢવામાં કાળજી રાખવી પડે। જો અહીંયા તમે લ્યો તો રૂટ પાંચ એક્સ નો સ્ક્વેર, ભાગ આવી ગયા છે પાંચ અને એક એટલે પાંચ એક્સ ને એક એક્સ, બાદ બાકી છે સરવાળો, તો કે બાદ બાકી તો મોટાની મધ્યમ પદ જેવી, નાનાની વિરુદ્ધ મધ્યમ પદ માઇનસ, કોમન કાઢો
અહીંયા રૂટ પાંચ અને અહીં પાંચ, પાંચ એટલે બે વખત રૂટ પાંચ ગણાય, એટલે એક રૂટ પાંચ કોમન, એક્સ પણ કોમન. તો એ રૂટ પાંચ નીકળી ગયા, એક્સમાંથી એક્સ નીકળી ગયા, અને અહીંયા રૂટ પાંચ વધે હજી એક, જો બે વખત છે એટલે અહીં પ્લસ વન કોમન, એક્સ માઇનસ રૂટ પાંચ, અને રૂટ પાંચ એક્સ પ્લસ વન અને બરાબર ઝીરો. એ તો આપણે આ રનિંગમાં જે રીતે લખી છે તે જ રીતે સાદરૂપ કોઈ દિવસ ચેન્જ ન થાય. જો તમે કે અહીંયા સાહેબ આપણે રૂટ પાંચ કાઢવા હોય તો ઉપર નીચે ગુણી નાખો, તો આપણને ઉકેલ મળી ગયો રૂટ પાંચ અને માઇનસ રૂટ પાંચના છેદમાં પાંચ. એટલે આ રીતે દાખલાઓ લઈ શકાય. એક બીજું એક સિમ્પલ ઉદાહરણ એક આપણે લઈ લઈએ કે માનો કે આ રીતે કોઈ પણ છે, આના બીજ શોધો. તો બે રીતે આના બીજ શોધી શકાય. જો બે પદને તમે ગણી લ્યો તો વર્ગ તફાવત થયો પણ લઈ શકે. ઘણા એમ કે નાના સાહેબ અમને તો યાદ એનું આવે ઘણી વાર, અમે તો સાદરૂપ આપી દઈએ, કાઉન્ટ છોડ નાખીએ અને પછી બીજ શોધીએ, ચાલે? તો ચાલો આપણે એ રીતે ગણવું હોય તો પેલાનું વિસ્તરણ કરી નાખો, પેલા પદનો વર્ગ, વચ્ચેના પદ નિશાની, બે ગુણા બંનેનો ગુણાકાર અને બીજા પદનો વર્ગ, અને માઇનસ સોળ તો છે જ, સાદરૂપ આપીએ, એક્સનો વર્ગ, એક્સ વાળું પદ છે એક જ છે એટલે માઇનસ ચૌદ એક્સ, વત્તા ઓગણપચાસ અને માઇનસ સોળ, તો ઓગણપચાસમાંથી સોળને બાદ કરો એટલે તેત્રીસ. અવયવ પાડો તો ગુણાકાર તેત્રીસ, છેલ્લા પદની નિશાની, વચ્ચેના પદની સંખ્યા ચૌદ, તેત્રીસને એવા ભાગ કરો, ગુણાકાર તેત્રીસ, સરવાળો ચૌદ, અગિયાર તરી તેત્રીસ, અગિયારને ત્રણ ચૌદ. આગળ અહીં એક છે તો ડાયરેક્ટ અવયવ મેં તમને કીધું લખી શકો, જો પદ ન કરવો હોય તો. અહીં એક્સનો વર્ગ જ હોય, કાંઈ એક હોય તો એક્સ એક્સ મૂકી દેવાના, ભાગ શું આવ્યા આપણે અગિયાર ને ત્રણ, તો એક જગ્યાએ અગિયાર મૂકી દેવાના, એક જગ્યાએ ત્રણ, સરવાળો છે એક બાદ બાકી સરવાળો, તો બેની નિશાની મધ્યમ પદ જેવી આવ્યું તૈયાર. તમે ઓલા પદ લખીને કોમન કાઢો આ જ આવે, એક્સ માઇનસ અગિયાર બરાબર ઝીરો, એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો, એક્સ બરાબર અગિયાર અને એક્સ બરાબર ત્રણ. અહીં તમને ઉકેલ મળી ગયો ત્રણ અને અગિયાર. એટલે ટૂંકમાં કોઈ પણ તમને પ્રમાણિત સ્વરૂપમાં સમીકરણ ન આપ્યું હોય તો પહેલા એને ફેરવી નાખવાનું, લસા લઈ, કાઉન્ટ છોડી, વિસ્તરણ કરી, સાદરૂપ આપી કોઈ પણ, પછી અવયવ પાડીને એક શોધી લેવાનું. તો આવી રીતના દાખલાઓ છે એ અવયવની રીતે આ બીજ સુવિધા કહેવાય. આવા દાખલા હું તમને લેસનમાં આપું અને પ્રેક્ટિસ કરવાની, અઘરા કોઈ હશે તો એમાં હું ટિપ્સ પણ આપીશ. અને હજી આનો બીજો પાર્ટ, લસા લઈ અને સમીકરણ બનાવી અને પછી આપણે ઉકેલ મેળવવાનો છે, એ આપણે આના પછીના લેક્ચરમાં જોશું. અત્યારે આપણે રાખીએ વસ્તુ.